હેલો બાળમિત્રો, મજામાં ને? આપણે આગળ અંક શીખી ગયા હતા, બરોબર? હવે આજે આપણે શીખીશું ખુટ્ટાંક. શું કહેવાય? ખુટ્ટાંક. ખુટ્ટાંક એટલે જેના પછી જે અંક ના આપ્યો હોય એને કહેવાય ખુટ્ટો અંક, બરોબર? તો હેડિંગ વાંચો, ખુટ્ટા અંક લખો. શું લખ્યું છે? ખુટ્ટા અંક લખો. કેટલા લખે છે? એકડ એક. એકડ એક પછી કશું લખ્યું છે? નથી લખ્યું ને, ખાલી જગ્યા છે ને. તો એકડ એક પછી શું આવે? બગડે બે. શું આવે? બગડે બે. તો ખાલી જગ્યામાં લખવાનું બગડ બે, એટલે ખુટ્ટો અંક થઈ ગયો બગડ બે. પછી તક ત્રણ, તક ત્રણ પછી શું આવે? ચોગડે ચાર. ચોગડે ચાર પછી પાંચ પાંચ, પાંચ પાંચ પછી છગડે છ. છગ છ પછી સાત સાત આપેલો છે ને, સાત સાત પછી શું આવે? આઠડે આઠ. નવ નવ અને એકડે મીંડે દસ લખેલો છે એટલે લખવાનો નહીં. જે અંક આપ્યો હોય નહીં લખવાનો, એના પછી જે અંક ના આપ્યો હોય આપણે લખવાનો, એને કહેવાય ખૂટતો અંક. હવે ખાલી ગયા એકડ બગડ બાર. એકડ બગડ બાર ની આગળ કઈ લાઈન આવે? પહેલા બે એકડા અગિયાર આવે ને, કયો અંક આવે? બે એકડા અગિયાર. પછી એકડ બગડ બાર થઈ ગયું, એકડ તક તેર. એકડ તક તેર પછી શું આવે? એકડ ચોગડ ચૌદ. એકડ ચોગડ ચૌદ પછી પંદર સોળ. સોળ પછી શું આવશે? એકડ સાતર સત્તર. એકડ સાત સત્તર પછી એકડ અઢાર અઢાર આપેલા છે ને, તો એકડ અઢાર અઢાર પછી શું આવે? એકડ નવ ઓગણીસ. પછી છે બગડે મીંડે વીસ. પછી જો બગડ એકડ એકવીસ. બગડ એકડ એકવીસ પછી શું આવે? તો બે બગડા બાવીસ. બે બગડા બાવીસ પછી બગડ તક ત્રેવીસ. બગડ તક ત્રેવીસ પછી શું આવે? બગડ ચોગડ ચોવીસ. બગડ ચોગડ ચોવીસ પછી બગડ પાંચે પચીસ. છવ્વીસ. છવ્વીસ પછી શું આવે? બગડ સાત સત્યાવીસ. બગડ સાત સત્યાવીસ પછી બગડ આઠ અઠ્યાવીસ. પછી શું છે? ખાલી જગ્યા. તો બગડ આઠ અઠ્યાવીસ પછી શું આવે? બગડ નવ ઓગણત્રીસ. તકડે મીંડે ત્રીસ લખેલા છે એટલે લખવાના નહીં. પછી તકડ એકડ એકત્રીસ છે. તગડ એકડ એકત્રીસ પછી શું આવે? તગડ બગડ બત્રીસ. પછી બે તગડા તેત્રીસ છે ને, બે તગડા તેત્રીસ પછી શું આવે? તગડ ચોગડ ચોત્રીસ. તગડ પાંચે પાંત્રીસ. તગડ પાંચે પાંત્રીસ પછી શું આવે? તગડ છગડ છત્રીસ. ખાલી જગ્યામાં લખવાનું તગડ છગડ છત્રીસ. પછી છે તગડ સાત સાડત્રીસ. તગડ સાત સાડત્રીસ પછી શું આવે? તગડ આઠ આડત્રીસ. તગડ આઠ આડત્રીસ તગડ નવ ઓગણચાળીસ. ચોગડે મીંડે ચાલીસ લખેલું છે એટલે આપણે લખવાનું નહીં. પછી છે ચોગડ એકડ એકતાલીસ. ચોગડ એકડ એકતાલીસ પછી શું આવે? તો ચોગડ બગડ બેતાલીસ. ચોગડ બગડ બેતાલીસ પછી ચોગડ તગડ તેતાલીસ. ચોગડ તગડ તેતાલીસ પછી બે ચોગડા ચુમ્માલીસ. પછી છે ચોગડ પાંચે પિસ્તાલીસ. ચોગડ પાંચે પિસ્તાલીસ પછી શું આવે? ચોગડ છગડ છેતાલીસ. ચોગડ સાત સુડતાલીસ. પછી છે ચોગડ આઠ અડતાલીસ. ચોગડ આઠ અડતાલીસ પછી શું આવે? ચોગડ નવ ઓગણપચાસ. પાત્રે મીંડે પચાસ લખેલા છે એટલે લખવાના નહીં. આને કહેવાય ખુટ્ટો અંક. શું કહેવાય? ખુટ્ટો અંક. જે અંક ના આપે આપણે લખવાનું. હેડિંગમાં ચિત્રો ગણી સંખ્યા લખો. તો ચિત્ર જે આપેલા છે એ આપણે ગણવાના અને ખાનામાં લખવાના. જેટલા ચિત્રો થાય એટલી સંખ્યા લખવાની આપણે, બીજી ગમે તેમ લખવાની નહીં. ગણો ચલો ચિત્ર. એક બે ત્રણ ચાર પાંચ એન્ડ છ. કેટલા થયા સફરજન? છ. તો અહીંયા ખાનામાં કેટલા લખવાના? છ લખી દીધા. છ જેટલા ચિત્ર થયા એટલી સંખ્યા આપણે લખી દીધી. લખી દીધી ને. હવે ગણો ઉંદર. એક બે ત્રણ. કેટલા થયા ઉંદર? ત્રણ. તો ખાનામાં કેટલા લખીશું? ત્રણ. કેટલા લખવાના? ત્રણ. ચલો ગણો બાબુ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા છે? નવ. તો ખાનામાં કેટલા લખવાના આપણે? નવ. સ્ટાર ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર
બાર તેર ચૌદ એન્ડ પંદર કેટલા થયા પંદર ખાનામાં કેટલા લખીશું પંદર લખી નાખ્યા પંદર પછી આઈસ્ક્રીમ કોણ કોણ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા થયા અગિયાર ખાનામાં કેટલા લખીશું અગિયાર તો લખો ચલો અગિયાર લખી દીધા અગિયાર તો આટલા જે ચિત્ર હોય ચિત્રોની સંખ્યા જેટલી હોય એટલી સંખ્યા આપણે ખાનામાં લખવાની ચિત્રો ગણીને સંખ્યા લખો હવે હેડિંગમાં છે ચલો પાછળનો અંક લખો શું લખ્યું છે પાછળનો અંક લખો તો આમાં એક પછી શું આવે બે પાંચ પછી શું આવે છ તે એને કહેવાય પાછળનો અંક બરોબર તો પાછળનો અંક લખવા માટે આ કેટલા લખે છે પહેલા એક એકડ એક પછી શું આવે બગડે બે એક પછી બે થઈ ગયો પાછળનો અંક બે થઈ ગયો ને કેટલા લખ્યા છે પાંચ કેટલા પાંચ પાંચ પછી શું આવે છ શું આવે છ તો પાંચ પાંચ પછી છગડ છ લખી દીધું ખાલી જગ્યામાં લખી દીધું ને હવે કેટલા લખેલા છે સાત કેટલા સાત 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 પછી શું આવે આઠડે આઠ ખાલી જગ્યામાં કેટલા લખવાના આઠડે આઠ કેટલા લખેલા છે નવ કેટલા નવ નવ પછી શું આવે તો દસ કેટલા આવે દસ તો ખાલી જગ્યામાં કેટલા લખવાના દસ લખાઈ ગયા એકડે મિનિટે દસ હવે છે એકડે મિનિટે દસ એકડે મિનિટે દસ પછી કઈ લાઈન ચાલુ થાય બેકડા અગિયાર કઈ લાઈન ચાલુ થાય બેકડા અગિયાર ની લખી દે બેકડા અગિયાર ખાલી જગ્યામાં કેટલા લખવાના બેકડા અગિયાર અહીંયા બાજુ એકડ પાછળ પંદર એકડ પાછળ પંદર પછી શું આવે એકડ છગડ સોળ ખાલી જગ્યામાં કેટલા લખવાના એકડ છગડ સોળ પછી કેટલા લખેલા છે એકડ છગડ સોળ કેટલા લખ્યા છે સોળ એકડ છગડ સોળ પછી શું આવે એકડ સાતર સત્તર ખાલી જગ્યામાં લખવાનું એકડ સાતર સત્તર થઈ ગયું એકડ છગડ સોળ પછી એકડ સાતર સત્તર પછી છે બગડે મીંડે વીસ બગડે મીંડે વીસ પછી શું આવે કઈ લાઈન ચાલુ થાય બગડ એકડ એકવીસ તો ખાલી જગ્યામાં લખવાનું બગડ એકડ એકવીસ લખી દીધું બગડ એકડ એકવીસ પછી છે બે બગડા બાવીસ છે બે બગડા બાવીસ બે બગડા બાવીસ પછી શું આવે બગડ તગડ ત્રેવીસ તો ખાલી જગ્યામાં લખવાનું બગડ તગડ ત્રેવીસ પછી છે બગડ પાછળ પચીસ કેટલા છે બગડ પાછળ પચીસ બગડ પાછળ પચીસ શું પછી શું આવે બગડ છગડ છવ્વીસ તો ખાલી જગ્યામાં શું લખવાનું બગડ છગડ છવ્વીસ તો બાળ મિત્રો તમારે પણ કૂટતાંક ચિત્રો ગણીને સંખ્યા અને પાછળનો અંક આટલું તમારે હોમવર્ક નોટમાં લખવાનું છે અને ઘડિયા એકડા એકથી સો સુધી મોઢે કરવાના છે અને ઘડિયો મોઢે કરવાનો દસ સત્તા એક બરાબર અગિયારનો ઘડિયો મોઢે કરવાનો છે ઓકે બાય